તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે. 31 ડિસેમ્બર 2021 વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે મારા જીવન માટે જે બધું પ્રભુની દ્રષ્ટિએ અનુરૂપ નથી તે બદલવાને પાત્ર છે. માંદગી, મુશ્કેલી, અભાવ કે સરેરાશ કક્ષાનું જીવન કાયમી નથી, તેઓ માત્ર અકાલ્પનિક છે. હું જે જોઉં છું તે નહીં, પણ હું જે જાણું છું તે છે પ્રભુની જીવંત વાણી. હું વિજેતા છું અને ક્યારેય બલી બન્યો નથી. ઈશ્વરે મને જે બનવા માટે સર્જ્યો છે તે હું છું. જેમ ઈસુ છે તેમ હું પણ છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું જે શબ્દો બોલું છું તે આત્મા છે અને તે જીવન છે. મારા શબ્દો શક્તિ વહન કરે છે. જ્યારે હું કોઈ વાત કહું છું ત્યારે તે મારા માટે સ્થાપિત થાય છે, કારણ કે હું તેને ઈસુના નામે બોલું છું. આજે હું જાહેર કરું છું કે હું હંમેશા ઈસુના નામમાં આરોગ્યમાં સચવાઈ રહ્યો છું. આમેન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયેલો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષ જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું એક આત્મા છું. મારા આત્મામાં એક મન છે. મારો આત્મા અને મારું મન એક શરીરમાં રહે છે. મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે. મારું મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારું શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે. ઈસુના નામમાં હું મારા શરીર સાથે વાત કરું છું. પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકા, સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે.
હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જબડા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચનતંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવામાં સક્ષમ છે. ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. ઈસુના નામે હલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વરની જય.